કોઈપણ બાળકને રમવાનું સૌથી વધુ પસંદ હોય છે પરંતુ રમતા રમતા તેઓ કોઈક એવી ભૂલ કરી બેસે તો તેનાથી તેના જીવનું પડી કે બંધાઈ જાય છે આવું જ દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરિયાબાદમાં બન્યું છે અહીં એક બાળકે રમતા રમતા રમકડામાં લાગેલ એલઇડી બલ્બને ગળી ગયો બલ્બ ગળી ગયા બાદ આ બાળકને ગળા અને છાતીમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને તેને સતત ઉધરસ પણ આવવા લાગી બાળકને સતત ઉધરસ આવતી જોઈ પરિવારજનોએ પહેલા બાળકને ઉધરસની દવા લઈ આવ્યા પરંતુ ત્યાર બાદ પણ કોઈ ફરક ના પડતા અને બાળક છાતીમાં દુખાવાની ફરિયાદ કરતો રહ્યો તો પરેશાન થઈ પરિવારવાળા હોસ્પિટલ લઈ ગયા ડોક્ટરે જ્યારે બાળકને જોયો તો તેમને પણ સતત આવતી ઉધરસ અને છાતીમાં દુખાવાનું કારણ સમજાયું ન હતું ત્યારબાદ ડોક્ટરની ટીમે બાળકના છાતીનો એક્સરે કરાવ્યો તો તેમના હોશ ઉડી ગયા એક્સરે દ્વારા તેમને ખબર પડી કે શ્વાસ નળી અને ફેફસાની પાસે કોઈક વસ્તુ ફસાઈ ગઈ છે તેના લીધે બાળકને આટલી બધી તકલીફ પડી રહી છે બાળકની સારવાર કરનાર ડોક્ટર મનીષાના મતે આ પ્રકારની સમસ્યામાં ઓપરેશન કરીને એ વસ્તુ બહાર નીકળાય છે પરંતુ બાળકની ઉંમર ખૂબ જ નાની હોવાથી આમ કરવું શક્ય ન હતું ડૉક્ટરને સમજાતું ન હતું કે બાળકને દર્દમાંથી કઈ રીતે રાહત આપવી પછી આખી ટીમે બાળકને બેહોશ કરીને એક સાધનને તેના મોંવાટેથી અંદર નાખ્યું અને વસ્તુ બહાર કાઢી જ્યારે બાળકના ફેફસામાંથી વસ્તુને બહાર કાઢી તો ખબર પડી કે રમકડામાં ઉપયોગમાં લેવાતો એલઈડી બલ્બ હતો જે બાળક રમતા રમતા ગળી ગયું અને તેને તે સમયે ખબર ના પડી હતી કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ દિલ્હી